નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓજર સ્ટડીમાં તો આજે આપણે આવનારી તલાટીકમ મંત્રી માટે એક ખાસ વિડીયો લઈને હાજર થયા છીએ તેનો મુખ્ય વિષય છે સામાજિક વિજ્ઞાન આ પરીક્ષામાં અવારનવાર સામાજિક વિજ્ઞાનના બે પ્રશ્ન પૂછાય છે તેથી આપણે તેનો એક ખાસ વિડીયો બનાવ્યો છે જેથી આપણે જોઈ શકવી વાંચી શકવી અને બે પ્રશ્ન કવર કરી શકવી જો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો તો આપણે ચાલુ કરીએ પ્રશ્ન એક આપઘાતનો સિદ્ધાંત કોને આપ્યો હતો એ માઇલ મેં આપ્યો હતો કોને આપ્યો હતો એ દુર્ખાઈ મેં આપ્યો હતો પ્રશ્ન બે સમાજ સુધારણાની પદ્ધતિ અપનાવનાર કોણ હતા સ્વામી દયાનંદ સરસ્વતી હતા પ્રશ્ન ત્રણ નિમ્ન જ્ઞાતિનો પુરુષ ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે છે તેને શું કહેવાય છે તેને પ્રતિલોમ લગ્ન કહેવાય છે તે શક્ય નથી જો કોઈ નીચી જ્ઞાતિની સ્ત્રી ઉચ્ચ પુરુષ સાથે લગ્ન કરે તો તે અનુલોમ લગ્ન કહેવાય છે પ્રશ્ન ચાર ઝુંબેશન રાયણ હતા રાજા રામ મોહન રાય પ્રશ્ન કોણ હતા રાજા રામ મોહન રાય હતા પ્રશ્ન પાંચ ઇંગ્લેન્ડમાં પ્રશ્ન પાંચ ઇંગ્લેન્ડમાં સમાજશાસ્ત્રનું સામાયિક ચલાવનાર કોણ હતા શ્યામજી કૃષ્ણ વર્મા હતા પ્રશ્ન છ ગુજરાતમાં સમાજશાસ્ત્રને વિકસાવનાર કોણ હતા ડૉક્ટર આઈપી દેસાઈ હતા જેમણે સમાજશાસ્ત્રને વિકસાવ્યું હતું પ્રશ્ન સાત અનુસૂચિત પ્રશ્ન સાત અનુસૂચિત જનજાતિનો મૂળ પ્રશ્ન કયો છે આર્થિક અને સાંસ્કૃતિક શોષણ છે મિત્રો આ આઈએમપી પ્રશ્ન છે જો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો પ્રશ્ન આઠ મૂડીવાદના ઉદ્ભવમાં ધર્મ કારણભૂત છે એમ કહેનાર કોણ હતા મેક્સ વેબર હતા પ્રશ્ન નવ બુજુરવા અને શ્રમજીવી એવા સમાજના બે વર્ગો આપનાર કોણ હતા કાલ માર્સ હતા મિત્રો આ એમપી પ્રશ્ન છે તો આ ધ્યાનથી જોઈ લેજો પ્રશ્ન દસ મહાત્મા ગાંધીના મતે સાચું ભારતીય જીવન ક્યાં છે ગામડામાં છે પ્રશ્ન અગિયાર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ક્યાં છે ધારાવીમાં છે ધારાવી ક્યાં આવેલું છે મુંબઈમાં આવેલું છે પ્રશ્ન બાર ભારતમાં મહાનગર કોને કહેવાય પ્રશ્ન બાર ભારતમાં મહાનગર કોને કહેવાય દસ લાખથી વધુ વસ્તી ધરાવનારને મહાનગર કહેવાય અને એક કરોડથી વધુ વસ્તી હોય તો એક કરોડથી વધુ વસ્તી હોય ને એને શું કહેવાય મેટ્રો સિટી શું મિત્રો કહેવાય મેટ્રો સિટી તો આ ખાસ યાદ રાખજો પ્રશ્ન તેર ભારતના તોડા આદિવાસીમાં પ્રચલિત લગ્ન પ્રથા કઈ છે ભાતૃ બહુપતિ છે પ્રશ્ન ચૌદ નોકરશાહી માળકાનો ખ્યાલ કોને આપ્યો હતો મેક્સ વેબરે આપ્યો હતો આ એમપી પ્રશ્ન છે મેક્સ વેબરનો અવારનવાર એક પ્રશ્ન સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાય છે પ્રશ્ન પંદર ગુનાહિત વર્તન કયા સમાજમાં વધુ જોવા મળે છે પરિવર્તન પામતા સમાજમાં વધુ જોવા મળે છે પ્રશ્ન ગાંધીજીના સિદ્ધાંત પ્રમાણે રાજ્યનો મુખ્ય આધાર કયો છે સહકાર પ્રશ્ન સત્તર જ્ઞાતિમાં જોવા મળતા પરસ્પરાવલંબનને શ્રીનિવાસ કઈ રીતે દર્શાવે છે પારસ્પરિકતા દ્વારા દર્શાવે છે પ્રશ્ન ઓગણીસ એનોમી નો ખ્યાલ આપનાર સમાજશાસ્ત્રી કોણ હતા એમાં દુરખાઇમ હતા મિત્રો આ એમપી પ્રશ્ન છે એમાં દુરખાઈમ અવારનવાર પૂછાય છે પ્રશ્ન વીસ ઔદ્યોગિક સમાજનો મહત્વનો પ્રશ્ન કયો છે વર્ગ સંઘર્ષ પ્રશ્ન સમાજ શાસ્ત્રના મૂળ કયા વિષયમાં જોવા મળે છે તત્વજ્ઞાન વિષયમાં જોવા મળે છે પ્રશ્ન બાવીસ આત્મતા સૂર્યનો દેશ કયો છે અલાસ્કા ઉગતા સૂર્યનો દેશ જાપાન અલાસ્કા ક્યાં આવેલું છે યુ એસ એમાં આવેલું છે પ્રશ્ન ઉત્તર ધ્રુવ સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા ઉત્તર ધ્રુવ પર સૌ પ્રથમ પગ મૂકનાર રોબર્ટ પિયરી હતા પ્રશ્ન ચોવીસ ડુરાન્ડ લાઈન કયા બે દેશો વચ્ચે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ ભારત ચીન વચ્ચે મેકમોહન રેખા છે તો આ મિત્રો બધી લાઈનો કોની વચ્ચે છે તે યાદ રાખી લેજો અને છેલ્લો પ્રશ્ન પચીસમો પ્રશ્ન કઈ નદી પીળી નદી તરીકે ઓળખાય છે હવાંગહો નદી પીળી નદી તરીકે ઓળખાય છે જે ચીનમાં આવેલી છે તો મિત્રો આ હતા મહત્ત્વના પચીસ પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ તો એક વખત ધ્યાનથી જોઈ લેજો જો ગમે તો એક લાઈક જરૂર કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જસ્ટ સ્ટડીને કોને ઓજ સ્ટડીને જેથી તમને આવા બીજા વિડીયો મળતા રહે ને તમે આવનારી પરીક્ષા તૈયારી કરી શકો તો મિત્રો આવજો